चैनल ऑफ बड़ोदरा। डभोई नगरपालिका द्वारा सरकारश्रीनी डे एन्युएलएम योजनाना विविध घटकों पैकी कौशल्य तालीम अने स्थळ निर्धारण द्वारा रोजगारी घटक हेठळ तालीम आपनार संस्था श्री चेरिटेबल ट्रस्टना सहयोगथी डभोई नगरनी बेरोजगार युवतीओने छेल्ला 5 वर्षथी विविध प्रकारना तालीम वर्गोनું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે, જે પૈકી ગત વર્ષમાં તાલીમના ફેડરેશન ડિઝાઇનિંગ તથા સ્લેબ એમ્પ્લોય ટેલરના તાલીમ વર્ગમાં 25-25 કુલ 50 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે। शहरी आजीविका मिशन गांधीनगर तथा डभोई नगरपालिका द्वारा आ योजनाना विविध घटकों जेवा के एसएम एंड आईडी घटक हेठळ सखी मंडळनी रचना करी आ बहनों ने बचत करावी, ओछा व्याजे बैंकमांथी लोन अपावी, पगभर करवानी कामगीरी होय के एसयूएसवी घटक हेठळ छूटक धंधो रोजगार करी जीवन निर्वाह करता फेरियाओ अने आई कार्ड आपी पोतानी एक ओळख उभी करीने पीएम स्वनिधि योजना अंतर्गत डभोई नगरना 400 थी वधु फेरियाओने रुपया 10,000 नी ओछा व्याजनी लोन आपवानी कामगीरी होय के ESTNP घटक होटल नगरना बेरोजगार युवक युवतियों ने कौशल्यवर्धक तालीम पूरी पाड़ी तेमने चौक्स विषय की तालीम आपी पगभर करवानी कामगीरी होय के पछी सेफ घटक हेठळ नवो धंधो रोजगार शुरू करवा मांगता लोको के धंधानो वधु विकास करवा मांगता लोको माटे 2,00,000 रुपया सुधीनी व्यक्तिगत लोन बैंक द्वारा आपवानी कामगीरी करी आ योजनानो लाभ समग्र डभोई नगर में जरूरियातमंद लोको सुधी पहोंचाड़वामां आवेल छे। आ कार्यक्रम में डभोई नगरपालिकाना प्रथम नागरिक प्रमुख काजलबेन કાલીભાઈ દુલાણી, ચીફ ઓફિસર SK ગરવાલ, ઉપપ્રમુખ મિતેશ એચ પટેલ ખાસ સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સરકારની આ યોજનાનો લાભ ગુજરાતના તમામ નગરપાલિકા વિસ્તારમાં મિશન ડાયરેક્ટર મોદી સાહેબ તથા ડેપ્યુટી મિશન ડાયરેક્ટર હરેશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના સીધા માર્ગદર્શનથી મળી રહ્યો છે। નગરપાલિકા વિસ્તારમાં પણ ચીફ ઓફિસર SK ગરવાલ તથા આ યોજનાના મેનેજર મહેશ પરમાર તથા સમાજ સંગઠન પ્રવીણ બારિયા દ્વારા યોજનાનો લાભ સમગ્ર ડભોઈ નગરમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યો છે। ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત ડભોઈ નગરપાલિકા ખાતે ESTP ઘટક હેઠળ ગત વર્ષની અંદર એટલે કે ચાલુ વર્ષ દરમિયાન પણ અમે ફેશન ડિઝાઇનિંગ અને બેઝિક સિવણ ઓપરેટર તરીકેના કોર્સ કરવામાં આવેલા બંને બેચોની અંદર 25-25 નગરને યુવતીઓને અમે કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવેલી। આ ટ્રેનિંગના ભાગરૂપે આજે એ લોકોએ જે અહીંયા ટ્રેનિંગમાં ગ્રહણ કર્યું છે એ આઉટફિટ બનાવીને પહેરી અને રેમ્પ વોક કરીને એક ફેશન શોનું આયોજન કરેલું છે, સાથે સાથે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ડભોઈ નગરપાલિકા અને તાલીમ આપનાર સંસ્થા શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ટ્રેનિંગ સેન્ટર ઉપર આજે આયોજન કરવામાં આવેલ છે।